આગળ વાત કરીએ તો વડોદરાથી વડોદરા રેડક્રોસ સોસાયટી દ્વારા આજે થેમિસિયાના 70 જેટલા દર્દીઓને તેમના વાલીઓ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મફત પ્રવાસ કરાયો. પોલીસ અને વહીવટીતંત્રનું માનવતાભર્યું પગલું, સાચા અર્થમાં થેમિસિયાના દિવસની ઉજવણી કરાઈ હતી. આજે 8મી મે રેડક્રોસ ડે અને થેલેસીમિયા દિવસ હોવાથી વડોદરાના રેડક્રોસ સોસાયટી દ્વારા 70 જેટલા થેલેસીમિયાના દર્દીઓ બાળકોને તેમના વાલીઓ સાથે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા હતા. પણ સ્ટેચ્યુ ખાતે ફરજ બજાવતા પીએસઆઈ કે પાઠકને ખબર પડી કે આજે લોહી તરસ્યાનો રોગ ગણાતો થેલેસીમિયા દિવસે અને આજે જેટલા થેલેસીમિયાના દર્દીઓ બાળકો અને તેમના વાલીઓ સાથે લાવ્યા છે ત્યારે પોલીસ અધિકારીના મનમાં માનવતા જાગી અને તાત્કાલિક કલેક્ટર ફિલ્મ આઈકે પટેલને સંપર્ક સાધ્યો અને તેમના વિનામૂલ્યે પ્રવાસ કરવાની પરવાનગી માંગતા માનવતાવાડિયા કલેક્ટર આરકે પટેલે પણ શ્રીમંત સમિતિ આપતા પોલીસ અધિકારીએ રેડક્રોસના કર્મચારીઓ સાથે વિનામૂલ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટી બતાવી પ્રવાસ કરાવી પોતાના ખર્ચે બાળકોને ચા નાસ્તો પણ કરાવ્યો હતો અને સાચા અર્થમાં થઈને તેને આ દિવસની ઉજવણી કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થેલેસીમિયા અને લોહી તરસ્યા રોગ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં દર્દીના શરીરમાં કુદરતી રીતે લોહી બનવાનું બંધ થઈ જાય છે. તેથી દર મહિને બહારથી નિયમિત લોહી આપવું પડે છે. જેમ ઓછું થતું જાય તેમ તેમ તેના શરીરમાં રક્ત થતી જાય છે. આવા દર્દીઓને બ્લડ ડોનેટ ઉપર જવું પડે છે. જો લોહી ન મળે તો મોતને ભેટવા સિવાય બીજો કોઈ આરો હોતો નથી. આવા દર્દી બાળકો માટે પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા માનવતાનું ઝરણું વહેતું થયું હતું. આજ બહુ સૌભાગ્ય કી વાત હૈ કે પોલીસ કી નોકરી કરતે કરતે મુજે સેવા કરને કા મોકા મિલા ઓર ઇન બચ્ચો કે સાથ મે ભી ઇનકી સેવા મે જુડા હુઆ હું, જો કે સજ્જન ભાઈ કી મહેરબાની હૈ કે એસા મોકા મુજે દિયા. ઇસલિયે જીવન મે કુછ કરના ચાહિયે. उस उद्देश्य से मानव सेवा ही प्रभु सेवा है. इस उद्देश्य से मैं ये काम में लगा हुआ. पूरा विश्व भर में 8मी ये रेडक्रॉस दिवस तरीके उजवाय छे अने साथे साथे थेलेसेमिया दिवस की उजवणी करवामां आवे छे. रेडक्रॉस में थेलेसेमिया मेजर बाळको सारवार हेठळ आवे छे, जेमनुं ब्लड ट्रांसफ्यूजन विनामूल्य अमे प्रोवाइड करीए छे. આજે વિશ્વ રેડક્રોસ દિન નિમિત્તે અમે અહીંયા થેલેસેમિયા મેજર બાળકો અને એમના વાલીઓ સાથે અહીંયા પ્રવાસનું આયોજન રાખેલ છે, જેમાં રાજપીપળાના કલેક્ટર સાહેબનું ઘણું યોગદાન છે, જેમના સહકારથી આ પ્રવાસ શક્ય. જ્યોતિ દીપક જગતાપ, ZS TV, રાજપીપળા.